નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ફરી એકવાર મોટી મુશ્કેલી આવી રહી છે. કોરોના રોગચાળાને જેમ લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ જશે, પરંતુ આ વખતે કેદ થવાનું કારણ કોઈ રોગ નહીં પરંતુ કુદરતના પ્રકોપને કારણે હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યાં કુદરતના પ્રકોપમાં ગણાતું ચક્રવાતી તોફાન ભારતમાં દસ્તક આપવા જઈ રહ્યું છે, ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત ત્યારે શાસ્ત્રીઓ પહેલેથી જ અલર્ટ પર પણ મોડ પર આવી ગયા છે, કારણ કે આનાથી ભારે તબાહી થઈ શકે છે. આ જ કારણ છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા સતત ચેતવણી જારી કરવામાં આવી રહી છે. ચોમાસું તેના છેલ્લા પડાવ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ આ પહેલા ચક્રવાતી તોફાનના આવજે સૌથી ચિંતા વધારી દીધી છે. તો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં દેશમાં ભારે ચક્રવાત તોફાન આવી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ચક્રવાતનું સ્વરૂપ લીધું છે. આ જ કારણ છે કે માત્ર એક બે જ નહીં પરંતુ દેશના 15 રાજ્યો તેનાથી પ્રભાવિત થઈ શકે છે, એટલે કે આ રાજ્યોના લોકોને હવેથી સાવધાન રહેવાની જરૂર છે. આ વાવાઝોડા પહેલા લોકો તેના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે અને માછીમારોને પણ બીચ નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે. IMD અનુસાર ત્યારે ચક્રવાતી તોફાન માટે હાલમાં કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અઠવાડિયે જ તેની દસ્તક દેવાની શક્યતા છે એવું માનવામાં આવી છે. ત્યારે મિત્રો, આજના માટે આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.